નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો આજે આપણે ધોરણ એક વિષય કલરવ એમાં આપણે પરીક્ષાલક્ષી તૈયારી કરવાની છે, કારણ કે હવે આપણી પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે, બરાબર ને? તો તમારું પહેલાં ધોરણનું કલરવનું પેપર કેવું હશે, કેટલા માર્ક્સનું હશે, એનું આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે, બરાબર ને? તો તમારું કલરવનું પેપર કુલ 40 ગુણનું હશે અને સમય હશે 2 કલાકનો, બરાબર. અને તમારે 2 કલાકની અંદર 1 થી 4 પ્રશ્ન તમારી પેપરમાં લખવાના છે, બરાબર. તો તમે જો શાળા ચાલુ થઈ હશે તો તમે શાળામાં પરીક્ષા આપશો, જો શાળા શરૂ નહીં થઈ હોય તો તમારે ઘરે પેપરો લખવાના થશે, બરાબર. તો તમારા પેપર કેવી રીતે હશે? તો પ્રશ્ન 1 અ, નીચે આપેલી ભૂલ ભૂણામણીમાંથી વસ્તુ મેળવો અને મેળવેલી વસ્તુ પર ખરું કરો. તો તમારે 2 વસ્તુ આપી હોય અને ગોળ હોય, ત્રિકોણ હોય, એમાંથી તમારે રસ્તો શોધી અને જે વસ્તુ મેળવી છે એટલે કે અંદરની સાઈડ છે એ વસ્તુ તમે મેળવેલી કહેવાય, બરાબર ને? તો એની ઉપર આપણે ખરાની નિશાની કરવાની છે. જો સૂચનામાં સમજણ ન પડે તો તમારે તમારા ઘરે હોવ તો તમારા મમ્મી પપ્પા, શાળામાં હોવ તો તમારા જે ક્લાસમાં ટીચર આવતા હોય એમને પૂછી સૂચના સમજી લેવાની. અને તમે ક્યારેક એવી ભૂલ કરો છો કે મેળવેલી વસ્તુ પર ખરું કરવાનું ભૂલી જાઓ છો, તો આ ભૂલ ન થાય એટલા માટે સૂચના બરાબર સમજી લેવાની અને પછી આપણે પેપર લખવાનું, બરાબર. પ્રશ્ન 1 હશે 2 માર્ક્સનો, પ્રશ્ન 2 1નો 2 હશે, અલગ પડતા ચિત્ર પર ખોટું કરો, બરાબર ને? તો એ પ્રશ્ન છે 2 માર્ક્સનો. પ્રશ્ન 1નો ક છે, નીચે આપેલું ચિત્ર ધ્યાનથી જોઈએ અને ચિત્રમાં હોય તેવા પ્રાણી પાસે ખરું અને ન હોય તેવા પ્રાણી પાસે ખોટાની નિશાની કરો. આ પ્રશ્ન છે 3 ગુણનો. પ્રશ્ન 1નો ડ, નીચે આપેલી વસ્તુઓ ક્યાં હશે, ઘરમાં હોય તો ખરું, શાળામાં હોય તો ખોટું, અને ઘર અને શાળા બંનેમાં જે વસ્તુ હોય એમાં ત્રિકોણ કરી જણાવો. આ પ્રશ્ન પણ 3 ગુણનો છે. પ્રશ્ન 2 અ, બંધ બેસતા ચિત્રની જોડી બનાવો. આ પ્રશ્ન છે 2 માર્ક્સનો. અંગોનો ઉપયોગ ઓળખી અને ખરું ચોરસમાં ખરું કરો. એ પ્રશ્ન છે 2 ગુણનો. ઓળખો અને તેની ફરતે ગોળ કરો. નમૂનો આપ્યો હશે એ પ્રશ્ન છે 2 ગુણનો. પ્રશ્ન 2નો ઈ, ચિત્ર જોઈ ખૂટતા અક્ષરો લખો. તો આ પ્રશ્ન છે 2 ગુણનો. પ્રશ્ન 3 અ, વાંચો અને સરખા શબ્દો જોડો. આ પ્રશ્ન છે 2 ગુણનો. પ્રશ્ન 3નો બ, શબ્દો બનાવો. નમૂનો આપ્યો હશે 4 શબ્દો બનાવવાના છે, એના 4 માર્ક્સનો પ્રશ્ન છે. પ્રશ્ન 3નો ક, સૂચના મુજબ કરો. નમૂનો આપ્યો હશે એ જોઈને પ્રમાણે આપણે લખવાનું. એ પ્રશ્ન છે 2 ગુણનો. પ્રશ્ન 3નો ડ, ખૂટતો અક્ષર મૂકી શબ્દો બનાવો. તો અક્ષર એક ખૂટતો હોય એ મૂકો એટલે શબ્દ સાચો શબ્દ બની જાય. આ પ્રશ્ન છે 2 ગુણનો. પ્રશ્ન 4 અ, ચિત્ર ઓળખી ખાના પૂરો. આ પ્રશ્ન છે 2 માર્ક્સનો. પ્રશ્ન 4નો બ, વાક્યો વાંચો અને લખો. 4 વાક્યો, બરાબર. જે વાક્ય આપ્યા હોય એવા ને એવા વાક્યો લખવાના, ક્યાંય અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન જે પણ આપ્યું હોય એ ધ્યાન રાખીને કરવાનું. એ પ્રશ્ન છે 4 માર્ક્સનો. પ્રશ્ન 4નો ક, શબ્દો બનાવો અને લખો. છૂટા છૂટા અક્ષરો આપ્યા હોય તો ઉપર નમૂનામાં શબ્દો લખ્યા હશે એ શબ્દો જોવાના અને જે શબ્દ બનતો હોય નમૂના પ્રમાણે ત્યાં ચોરસ બનાવી અને એ શબ્દ લખવાનો. એ પ્રશ્ન પણ છે 4 ગુણનો. તો આ રીતે તમારે 1 થી 4 પ્રશ્ન 40 ગુણના હશે, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, તમારું પેપર કેવું હશે, એમાં કેવી રીતે પ્રશ્ન પૂછાશે એનો અભ્યાસ આપણે કરીએ હવે. જુઓ, આપણે જોયું ને હમણાં પ્રશ્ન 1 અ, ભૂલ ભૂલામણીમાંથી વસ્તુઓ મેળવો અને મેળવેલી વસ્તુ પર ખરું
કરો તો આપણે આ વસ્તુ અંદર છે એ મેળવેલી કહેવાય, બરાબર ને? તો એમાં આપણે ખરું કરવાનું છે. તો ખુરશી અને ટેબલ, ટેબલ 12 છે એને આપણે ખુરશી સુધી મેળવવાનું છે, આડી આવડી લીટી ન જાય એ રીતે. અને પછી આપણે શું મેળવ્યું? ખુરશી મેળવી, બરાબર ને? તો એની નીચે આપણે ખરું કરવાનું છે, બરાબર. આગળ હવે અહીંયા પતંગ 12 છે અને આપણે શું મેળવવાનું છે? અંદરથી ફિરકી, બરાબર ને? તો એની નીચે આપણે ખરું કરવાનું છે. હવે અહીંયા આગળ કપ છે અને આપણે શું મેળવવાનું છે? રકાબી. તો એમાં આપણે ખરાની નિશાની કરીશું. અહીંયા આગળ કાંસકો છે એને એ રીતે અંદર લઈ જવાનું કે વચ્ચે આડી લીટીને ક્યાંય અડે નહીં. અને બરાબર કાંસકો છે અને આપણે શું મેળવવાનું છે? બ્રશ. તો એની નીચે આપણે બ્રશ નીચે ખરાની નિશાની કરીશું, બરાબર. તો આવો આ હશે તમારો પહેલો પ્રશ્ન. પ્રશ્ન 1 ડ. પ્રશ્ન 1 બ. હરોળમાં અલગ પડતા ચિત્ર પર ખોટાની નિશાની કરો. તો અહીંયા આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ પ્રશ્ન 1 માં બધા જો આ કેરી છે, સફરજન છે, કેળું છે, સીતાફળ છે, તો આ એક રીંગણ છે, બરાબર ને? તો આ બધા ફળ કહેવાય, કેરી, સફરજન, કેળું, સીતાફળ. રીંગણ છે એ ફળ કહેવાય નહીં, એ શું કહેવાય? શાકભાજી કહેવાય. તો એ અલગ પડે છે, તો એની ઉપર આપણે શું કરવાનું છે? ખોટાની નિશાની. પછી 2 આ ચંપાનું ફૂલ છે, ગુલાબનું ફૂલ છે, મોગરાનું ફૂલ છે, કમળનું ફૂલ છે, જ્યારે અહીંયા આગળ છેલ્લે પાંદડું આપ્યું છે, તો બધા ફૂલો છે, બરાબર ને? પાંદડું એક અલગ પડે છે, તો એની ઉપર આપણે શું કરવાનું છે? ખોટાની નિશાની, બરાબર. પ્રશ્ન 3, પેન, સાણસી, ચીપિયો, તાવીથો, ચમચો, બરાબર ને? તો આ બધા રસોડાની વસ્તુઓ છે. જ્યારે પેન છે એ આપણે લખવામાં ઉપયોગ લઈએ, પેનનો ઉપયોગ રસોડામાં થતો નથી, તો પેન અલગ પડતું ચિત્ર કહેવાય, બરાબર ને? તો એની ઉપર આપણે ખોટાની નિશાની કરવાની છે. પ્રશ્ન 4, ચકલી, કબૂતર, પોપટ, કાગડો, બરાબર, અને સાપ, તો બધા પક્ષીઓ છે, બરાબર ને? અને સાપ એક અલગ પડે છે, તો એની ઉપર આપણે ખોટાની નિશાની કરવાની છે. આગળ પ્રશ્ન 5, રિક્ષા, હોડી, સ્કૂટર, જીપ, સાયકલ, બરાબર. આ બધા ચિત્રોમાં તમને શું અલગ લાગે છે? હોડી. શું અલગ લાગે છે? હોડી, બરાબર ને? કારણ કે આ બધા વાહનો છે, જ્યારે હોડી છે એ પાણીમાં ચાલતું, આ બધા રસ્તા ઉપર ચાલતા વાહનો છે, હોડી પાણીમાં ચાલે, એટલે એ અલગ છે, માટે એની ઉપર આપણે ખોટાની નિશાની કરીશું, બરાબર ને? આગળ પ્રશ્ન 1 ક. નીચે આપેલું ચિત્ર ધ્યાનથી જોઈ તે ચિત્રમાં હોય તેવા પ્રાણી પાસે ખરું અને ન હોય તેવા પ્રાણી પાસે ખોટાની નિશાની કરો. તો આપણે આ ચિત્ર જોવાનું, તો ચિત્રમાં કયો પ્રાણી છે જે હોય એની પાસે આપણે શું કરવાનું છે? ખરાનું. અને ચિત્રમાં ન હોય તેવા પ્રાણી પાસે ખોટાની નિશાની કરવાની છે. તો પહેલું ચિત્ર છે વાઘનું. તો જુઓ તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં ક્યાંય વાઘ દેખાતો નથી, માટે એમાં આપણે શું કરીશું? ખોટાની નિશાની, બરાબર. આગળ બીજું ચિત્ર છે જિરાફનું. શેનું ચિત્ર છે? જિરાફનું. તો જિરાફ અહીંયા આપણને દેખાય છે, તો આ જિરાફ છે એ ચિત્રમાં છે. તો ચિત્રમાં હોય તેવા પ્રાણી પાસે આપણે શું કરવાનું છે? ખરું. પછી છે સિંહ. તો અહીંયા ચિત્રમાં ક્યાંય તમને સિંહ દેખાય નથી દેખાતો, તો આપણે એમાં ખોટાની નિશાની કરીશું. હાથી. તો ચિત્રમાં જુઓ તો હાથી દેખાય છે તમને? હા, હાથી છે, તો આપણે એમાં શું કરીશું?
ખરાની નિશાની. ઊંટ, તો ઊંટ દેખાય છે તમને વિદ્યાર્થી મિત્રો? હા, અહીંયા રહ્યો ઊંટ, તો ઊંટ ચિત્રમાં છે, તો એમાં આપણે ખરાની નિશાની કરીશું. પછી છે ગેંડો, તો અહીંયા આગળ જુઓ તો દેખાય છે તમને ક્યાંય ગેંડો? ના, નથી દેખાતો, તો આપણે એમાં ફોટાની નિશાની કરીશું. પછી છે રીંછ, તો છે રીંછભાઈ, બરાબર ને? તો એમાં આપણે ખરાની નિશાની કરીશું. પછીનું ચિત્ર છે ચિત્તાનું, બરાબર? તો ચિત્તો ક્યાંય દેખાય છે તમને? ના, નથી દેખાતો, તો આપણે તેમાં ખોટાની નિશાની કરીશું. પછી છે વાંદરાભાઈનું ચિત્ર, તો વાંદરાભાઈ તમને દેખાય છે ક્યાંય? ના, નથી દેખાતા, બરાબર ને? તો એમાં આપણે ખોટાની નિશાની કરીશું, બરાબર? પ્રશ્ન એકનો ક પૂરો થાય છે, જે છે 3 માર્ક્સનો, બરાબર? પ્રશ્ન 4, પ્રશ્ન એકનો ડ, નીચે આપેલી વસ્તુઓ ક્યાં હશે? ઘરમાં હોય તો ખરું, શાળામાં હોય તો ખોટું, ઘર તથા શાળા બંનેમાં હોય તો ત્રિકોણ કરી જણાવો, બરાબર? તો જુઓ, ટેબલ ઘરે પણ જોવા મળે છે અને શાળામાં પણ હોય છે, બરાબર ને? તો એમાં આપણે કઈ નિશાની કરીશું? બંનેમાં હોય ત્યાં ત્રિકોણની. અરીસો, અરીસો તો ખાલી ઘરમાં જ હોય, બરાબર ને? શાળામાં અરીસો હોય નહીં, તો ઘરમાં હોય તે વસ્તુ સામે આપણે ખરાની નિશાની કરવાની છે. ટીવી, ટીવી પણ ક્યાં હોય? ઘરમાં, શાળામાં ટીવી હોય નહીં, તો આપણે એમાં ખરાની નિશાની કરીશું. ઝાડ, વૃક્ષ, વૃક્ષ તો ઘરે પણ જોવા મળે છે, શાળામાં પણ હોય છે, તો બંને જગ્યાએ હોય ત્યાં આપણે ત્રિકોણની નિશાની કરવાની છે. પછી કબાટ, તો કબાટ તો આપણા ઘરમાં જ હોય, બરાબર ને? શાળામાં હોય નહીં, બરાબર? તો એમાં આપણે ખરાની નિશાની કરીશું. પેન્સિલ, પેન્સિલનો ઉપયોગ શાળામાં થાય છે, બરાબર ને? તો એ શાળામાં જ દેખાતી વસ્તુ છે, તો એમાં આપણે ખોટાની નિશાની કરીશું. ડોલ, ડોલ ઘરની વસ્તુ છે, એટલે એમાં ખરાની નિશાની કરીશું. સાયકલ, બેબી સાયકલ, તો એ પણ ઘરે જોવા મળે, શાળામાં જોવા મળતી નથી, તો એમાં આપણે ખરાની નિશાની કરીશું. ઢોલક, ઢોલક તો ક્યાં હોય? શાળામાં. કેમ? કારણ કે આપણે પ્રાર્થના કરીએ છીએ ને ત્યારે ઢોલનો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને? તો એ શાળામાં દેખાતી વસ્તુ છે, બરાબર ને? તો એમાં ખોટાની નિશાની કરવાની. ગેસનો બાટલો, એનો ઉપયોગ તો ઘરે રસોઈ કરવા માટે જ થાય છે, ખરું ને? તો એ ઘરમાં વપરાતી વસ્તુ છે, બરાબર ને? તો એમાં ખરાની નિશાની કરીશું. બેટ, બેટ પણ ઘરે દેખાતી, ઘરમાં હોય તેવી વસ્તુ છે, તો એમાં આપણે ખરાની નિશાની કરીશું, બરાબર? બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડ ક્યાં હોય? શાળામાં હોય, બરાબર ને? ટીચર ભણાવે છે ને કાળા પાટિયા ઉપર, એને બ્લેકબોર્ડ કહેવાય, બરાબર? તો એ શાળામાં દેખાતી વસ્તુ છે, શાળામાં હોય તેવી વસ્તુ છે, તો એની પર આપણે ખોટાની નિશાની કરીશું. બેન્ચીસ, બેન્ચીસ પણ ક્યાં હોય? શાળામાં. ઘરમાં બેન્ચીસ હોય નહીં, તો એમાં આપણે ખોટાની નિશાની કરીશું. તો આ રીતે તમારે પ્રશ્ન એકનો ડ આ રીતનો હશે. આગળ પ્રશ્ન 2, અ, બંધ બેસતા ચિત્રની જોડી બનાવો. તો અહીંયા આગળ પહેલું ચિત્ર છે બેટનું, તો બેટ જોડે આપણે દડા વડે જ રમીએ, તો બેટનું બંધ બેસતું ચિત્ર કોણ છે? દડો, બરાબર ને? બેટ દડો બોલીએ છીએ ને સાથે, તો એની સાથે જોડી દેવાનું. પછી આ બીજું ચિત્ર છે કેરમનું, તો કેરમ રમવા માટે શેની જરૂર પડે? પાસાની, બરાબર ને? તો કેરમ જોડે પાસો બંધ બેસતું ચિત્ર છે. આગળ પતંગ, શેનું ચિત્ર છે? પતંગનું, તો પતંગ ચગાવો હોય તો શેની જરૂર પડે? ફિરકીની, શેની જરૂર પડે? ફિરકીની, તો પતંગનું બંધ બેસતું ચિત્ર છે ફિરકી, બરાબર?
આગળ ભમરડો, તો ભમરડો ચલાવવા માટે શેની જરૂર પડે? દોરીની. એમના ભમરડો ફરે નહીં, તો ભમરડાનું બંધ બેસતું ચિત્ર છે દોરી. કેરમ રમવું છે, બરાબર? તો એના માટે આજે કેરમના કૂકરા છે એની જરૂર પડે. લાલ સફેદ હોય છે ને, કાળા, બરાબર? તો આ કેરમના કૂકરા છે, બરાબર ને? તો કેરમ રમવા માટે એની જરૂર પડે. તો એનું બંધ બેસતું ચિત્ર છે કૂકરા, બરાબર ને? પછી અહીંયા આગળ રેકેટ આપ્યું છે, તો રેકેટ રમવું હોય તો શાની જરૂર પડે? ફૂલની. ફૂલ રેકેટ બોલીએ છીએ ને આપણે, તો એનું બંધ બેસતું ચિત્ર છે ફૂલ, બરાબર? આ રીતે તમારે તમારી રમતમાં ઉપયોગી થતા હોય તેવા સાધનો હશે, બરાબર ને? એટલે તમને સમજવામાં અને લખવામાં સરળતા રહેશે, બરાબર? તો આ રીતે તમારે બંધ બેસતી ચિત્રની જોડ બનાવવાની છે. બે અમાં એના બે ગુણ છે, બરાબર? આગળ પ્રશ્ન બે બ. અંગોનો ઉપયોગ ઓળખી ચોરસમાં ખરું કરો. તો જોવા માટે શેનો ઉપયોગ થાય, આંખ કે નાક, બરાબર? તો આ બે ચિત્ર છે, તો આપણે જોવા માટે આંખનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? તો આપણે સાચું ચિત્ર છે આંખ. તો એના ખાનામાં આંખની ચિત્રની નીચે ચોરસમાં આપણે ખરું કરવાનું છે. ચલો બાળ મિત્રો, પ્રશ્ન બે. સૂંઘવા માટે અહીંયા આગળ કાનનું ચિત્ર છે, અહીંયા નાકનું ચિત્ર છે, નો ઉપયોગ થાય છે. તો બાળ મિત્રો, આપણે કાન વડે સાંભળીએ તો બધાને ખબર જ છે, તો સૂંઘવા માટે કયો અંગ ઉપયોગી છે? નાક. તો નાકના નીચે ખાનામાં આપણે ખરું કરીશું. પ્રશ્ન ત્રણ. બોલવા માટે મોઢું અને કાનનો ઉપયોગ થાય છે. તો બોલીએ છીએ આપણે મોઢા વડે, બરાબર ને? તો એમાં આપણે ખરાની નિશાની કરીશું. તાળી પાડવા માટે હાથ અને પગનો ઉપયોગ થાય છે. તો તાળી આપણે હંમેશા હાથ વડે જ પાડીએ, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો હાથને નીચે ચોરસમાં આપણે ખરાની નિશાની કરીશું, બરાબર? તો પ્રશ્ન બે બ એ પણ હશે બે ગુણનો. પ્રશ્ન બે ક. ઓળખો અને જોડો. નમૂનો આપ્યો છે, બરાબર? તો અહીંયા આગળ ગ. ગને ગ સાથે જોડો, બરાબર? તો ગોળમાં ગ લખ્યો હશે અને અહીંયા આગળ છૂટા છૂટા અક્ષરો હશે. તો આપણે ગ જે જ્યાં ગ દેખાય ત્યાં આપણે તીર વડે જોડી દેવાનું, બરાબર? આગળ અહીંયા આગળ મને મ સાથે જોડો. તો અહીંયા છૂટા છૂટા અક્ષરો આપ્યા હશે ને, વચ્ચે મ હશે, બરાબર? તો વચ્ચેથી તીર નીકળે અને જ્યાં પણ મ હોય આ શબ્દ આ અક્ષરોમાં ત્યાં આપણે તીરને જોડી દેવાનું, બરાબર? આગળ મને મ સાથે જોડો. તો આ રીતે મ ને મ સાથે જોડી દેવાનું. ન નગારાનો ન, તો ગોળમાં ન આપ્યો છે, તો ન ને ન સાથે જોડી દેવાનું. જ્યાં પણ તમને ન દેખાય ત્યાં તીરથી જોડી દેવાનું. જ ને જ સાથે જોડો. જ જલેબીનો જ, તો અહીંયા ગોળમાં જ આપ્યો છે અને અહીંયા છૂટા અક્ષરો છે, માં જ્યાં પણ જ દેખાય ત્યાં આપણે તીરથી જોડવાનું છે. પ્રશ્ન બે ડ. ઓળખો અને તેની ફરતે ગોળ કરો. વ ને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. હવે આ વ અક્ષર શોધવાનો છે. અહીંયા આટલા અક્ષરો આપ્યા છે, એમાંથી જ્યાં તમને વ વહાણનો વ દેખાય ત્યાં પેન્સિલથી તમારે ગોળ કરવાનું છે. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો આગળ. સને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. તો અહીંયા આગળ ર વ સ દ ર સ વ દ સ, તો જ્યાં પણ સસલાનો સ દેખાય છે ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરવાનું છે. પ્રશ્ન ત્રણ. દ ઓળખો અને તેની ફરતે ગોળ કરો. તો આ અક્ષરોમાં જ્યાં પણ તમને દ દેખાય ત્યાં તમારે પેન્સિલથી ગોળ કરવાનું છે. કને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. તો અહીંયા આ ખાનામાં આપણે જ્યાં પણ ક દેખાતા હોય
એની ઉપર ગોળ કરી દેવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો પ્રશ્ન 5, બને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. તો અહીંયા આપણે અક્ષરોમાં બકરીનો બ શોધી અને તેની ઉપર ગોળ કરવાનું છે. પ્રશ્ન 6, અને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. અજગરનો અ, તો અહીંયા ચ ક અ વ અ ન અ મ છ, તો અહીંયા ત્રણ જગ્યાએ અ આવેલા છે, તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરવાનું છે. પ્રશ્ન 2, ઈ, ચિત્ર જોઈ ખૂટતા અક્ષર લખો. બરાબર, તો અહીંયા પેનનું ચિત્ર છે, તો પે આપેલો છે, શું લખવાનું બાકી છે? ન, ગણપતિ, એમાં અણપતિ આપેલું છે, તો આપણે ગ લખવાનું છે. કે ર મ, તો અહીંયા કે ર આપ્યું છે, તો આપણે મ લખી દેવાનું. ન ગારું, તો અહીંયા ગારું આપ્યું છે, તો આગળ શું આવશે? અક્ષર ન. અહીંયા છે પ ગ, કયો અક્ષર ખૂટે છે? ગ, તો પ ગ. અહીંયા આગળ ગ આપ્યો છે, તો આગળ શું આવશે? જગ, કારણ કે ચિત્ર શેનું છે? જગનું. પછી નખ, તો નખ ઉપર આપણને તીર બતાવ્યું છે, ખ લખ્યો છે, તો આગળ શું આવશે? ન. પછી ચિત્ર છે જલેબી, તો અહીંયા લેબી આપ્યું છે, તો કયો અક્ષર ખૂટે છે? જ. બરાબર, તો આ રીતે તમારે ખૂટતા અક્ષર તમારી જાતે લખવાના છે. એ પણ પ્રશ્ન છે 2 ગુણનો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં પ્રશ્ન 1, પરીક્ષા લક્ષી તૈયારીમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2નો અભ્યાસ કર્યો, જેની PDF આપણે, આ અભ્યાસ પૂરો થશે પછી આપણે મોકલી આપીશું, જે તમારે સારા સ્વચ્છ અક્ષરે પરીક્ષામાં તૈયારી કરતા ફાવે તે રીતે તમારી ગુજરાતીની કલરવની નોટમાં તમારે લખવાનું છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું.